नमस्कार मित्रों, गुजरात खेडूत यूट्यूब चैनल में तमारू स्वागत छे। आ वीडियो में आपणे राज्य में आजना ताजा अने अगत्यना समाचार मेळवीशुं। तो वीडियो में आगळ वधीए ते पहेला तमे अमारी चैनल में नवा छो तो चैनल ने नीचे दर्शावेलू लाल कलर नू सब्सक्राइब बटन दबावी चैनल ने सब्सक्राइब करी लेजो, साथे वीडियो ने अंत सुधी जरूर जोजो। तो चलो मित्रों, आजना सौ प्रथम मुख्य समाचार जोईए। खेडूतो माटे खुशखबर, खांडने लईने सरकार द्वारा मोटी जाहेरात करवामां आवी छे। सरकारे कोटाना आधारे 60 लाख टन खांडनी निकासने मंजूरी आपी छे। छेल्ली 3 सुगर मार्केटिंग सीजनमां सरેરાશ ખાંડ ઉત્પાદનમાં 18.23% નિકાસ કોટા તરીકે નિર્ધારિત કરવામાં આવ્યા છે। સરકારના આ નિર્ણયથી સીધો લાભ શેરડી પકવતા ખેડૂતોને થશે। આ સાથે મિત્રો, આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો પીએમ કિસાન યોજના હેઠળ પૈસા નહીં મળે। ખેડૂતો પરાણી સળગાવતા હોવાથી પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે, જેને ધ્યાને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે। યોગી સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે યુપીના જે ખેડૂતો વતે પરાળી સળગાવી છે તેઓ લોકોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા નહીં મળે અને આ ઉપરાંત 5,000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે। આ સાથે મિત્રો, આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો ડીઝલમાં રાહત। રાજ્યમાં માછીમારોના આર્થિક બોજાને હળવો કરવા માટે સાગર ખેડૂત યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનામાં ખેડૂતોને ડીઝલની મર્યાદામાં 2,000 રૂપિયાનો વધારો કર્યો છે। આ ઉપરાંત માછીમારોને કેરોસીન સહાય યોજના હેઠળ પ્રતિ લીટર 25 રૂપિયાની સહાય કરવામાં આવશે। જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો હવે માછીમારોને 50 રૂપિયાની સબસિડી આપવાની અને વાર્ષિક 1500 લીટરની મર્યાદા કરવામાં આવી છે। આ સાથે મિત્રો, આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો નિંદામણ દવા ઉપર પ્રતિબંધ। ભારત સરકારે નિંદામણ નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાતી રાસાયણિક દવાઓ ઉપર પ્રતિબંધ મૂક્યો છે। નિંદામણ નિયંત્રણ માટે વપરાતી દવાઓ પશુ અને માનવીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી આવી દવા બનાવતી તમામ કંપનીઓને સર્ટિફિકેટ પરત લેવામાં આવશે અને આ દવાને સીલ કરવામાં આવશે। આ સાથે મિત્રો, આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો સીએનજી અને પીએનજી ગેસના ભાવમાં વધારો। રાજ્યમાં નિયંત્રિત ગેસ સપ્લાયર મહાનગર ગેસ લિમિટેડે શુક્રવારે ફરી એકવાર સીએનજી અને પાઇપ ગેસ પીએનજીના ભાવમાં વધારો કર્યો છે, જેમાં હવે સીએનજીમાં 3.50 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થઈને 89.50 રૂપિયા પ્રતિ કિલો થયો છે। તે જ સમયે સ્થાનિક પીએનજી ગેસમાં 1.5 રૂપિયાથી 54 રૂપિયા પ્રતિ ઘન મીટર મોંઘું બની ગયું છે। આ સાથે મિત્રો, આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો 6 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન। જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં થઈ રહેલી હિમવર્ષા અને ભારે વરસાદના કારણે વાતાવરણ ધીમે ધીમે પલટો આવી રહ્યું છે। અત્યાર સુધી મોડી સાંજથી સવાર સુધી સૂકું વાતાવરણ રહેતું હતું, પરંતુ આજે સવારે ઠંડીનો સામાન્ય ચમકારો અનુભવાયો છે। રાજ્યના 6 શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે ઉતરી ગયો છે। અમરેલીમાં 19, ભાવનગરમાં 19.4, દીવમાં 18.5, ગાંધીનગરમાં 18.3, પોરબંદરમાં 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે। મિત્રો, વાત કરવામાં આવે તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ એકદમ વધી ગયું છે અને સરેરાશ 72-80% ભેજ સવારે નોંધાય છે। જમ્મુ કાશ્મીરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરના ભાગરૂપે હિમવર્ષા અને ભારે વરસાદ થઈ રહ્યો છે। આ સાથે મિત્રો, આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો કેન્દ્ર સરકારે 14 રાજ્યોને રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટ તરીકે ₹7.183 કરોડ જાહેર કર્યા। મિત્રો, વાત કરવામાં આવે તો નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા 14 રાજ્યોને ₹7.183.42 કરોડની પોસ્ટ ડેવલ્યુશન રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટનો 8મો હપ્તો જારી કરવામાં આવ્યો હતો। 2022 અને 2023માં રાજ્યોને જાહેર કરેલા કુલ મહેસૂલ ખાતા અનુદાન ₹57.463.33 કરોડ છે। કેન્દ્ર સરકારે નવેમ્બર મહિના માટે આંધ્રપ્રદેશ, પંજાબ, આસામ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ સહિત 14 રાજ્યોને મહેસૂલ ખાદ્ય અનુદાન તરીકે ₹7.183.42 કરોડ જાહેર કર્યા છે। આ સાથે મિત્રો, આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ
तो आजे सोना अने चांदीना भावमां 1000 रुपियानो घटाडो। मित्रों वात करवामां आवे तो आजे 22 केरेट 10 ग्राम सोनाना भावमां 1000 रुपिया अने 24 केरेट 10 ग्राम सोनाना भावमां 120 रुपियानो घटाडो थयो छे। ते साथे जे 24 केरेट 10 ग्राम सोनानो भाव 5160 रुपिया थयो छे, ज्यारे आजे 1 किलोग्राम चांदीनो भाव 1000 रुपियाना घटाडो જોવા મળ્યો છે। તે સાથે ચાંદીનો ભાવ 60000 રૂપિયા 400 સુધી પહોંચી ગયો છે। આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો આમ આદમી પાર્ટીએ જાહેર કરી વધુ 12 ઉમેદવારોની 11મી યાદી। ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થયા પછી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા માટે દાવે પેચે શરૂ કરી દીધા છે। પ્રચારથી લઈ બેઠકોના ધમધમાટ શરૂ કર્યા છે। આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 11મી યાદી જાહેર કરી દીધી છે। ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે 11મી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં વધુ 12 નામોની યાદી કરવામાં આવી છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા માટે આમ આદમી પાર્ટી સજ્જ બની ગઈ છે। આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની 11મી યાદી જાહેર કરવામાં આવી છે। 11મી યાદીમાં પાર્ટીએ ગાંધીધામ, દાંતા, પાલનપુર, કાંકરેજ, રાધનપુર, મોડાસા, રાજકોટ ઈસ્ટ, રાજકોટ વેસ્ટ તેમજ કુતિયાણા, બોટાદ, ઓલપાડ અને વરાછા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાને વરાછા રોડ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ધાર્મિક મલવિયાને ઓલપાડ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। આ સાથે મિત્રો આજના તાજા સમાચાર તરફ આગળ વધીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાંની બમ્પર આવક। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાંની બમ્પર આવક થવા પામી છે। સિઝનનો સૌપ્રથમ 2000 ભારીની આવક નોંધાઈ છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો મરચાંના ભાવ 4100થી 7001 સુધીના ભાવ બોલાયા હતા। સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો માલ વેચવા માટે ગોંડલ માર્કેટ યાર્ડમાં આવતા હોય છે, જ્યારે રાજસ્થાન, યુપી, એમપી, તેલંગાણા, કેરળ સહિતના રાજ્યોમાંથી વેપારીઓ માલ ખરીદી કરવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે ગોંડલનું મરચું સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે। ગત વખતની સરખામણીમાં ખેડૂતોને સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ જવા પામી છે, તેમજ સમગ્ર ભારતમાં ભારતની 17 કંપનીઓને ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે મરચા ખરીદવા માટે ગોંડલ આવશે। આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે તમારે રજીસ્ટર કરાવવું ફરજિયાત બનશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 13મા હપ્તાની રકમ ડિસેમ્બર 2022ના અંતિમ સપ્તાહમાં અથવા નવા વર્ષ 2023ના જાન્યુઆરી પહેલાના સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે, પરંતુ તે ખેડૂતોએ તેમનું ઈ કેવાયસી કરાવ્યું નથી તેઓએ તાત્કાલિક તેમનું ઈ કેવાયસી કરાવવું જોઈએ, નહીં તો 13મા હપ્તાની રકમ બેંક ખાતામાં આવશે નહીં। જે ખેડૂતોએ હજુ સુધી પીએમ કિસાન યોજનાની હેઠળ નોંધણી કરાવી નથી તો આવા લોકોને રજીસ્ટર કરાવવા માટે રેશનકાર્ડની જરૂર પડશે। જે ખેડૂતો માટે રેશનકાર્ડ નથી તેઓને તાત્કાલિક રેશનકાર્ડ બનાવી લેવું જોઈએ। પીએમ કિસાન યોજનામાં નોંધણી કરાવવા માટે સરકારે રેશનકાર્ડ ફરજિયાત બનાવ્યું છે। આવા લોકોને પણ આ યોજનામાં લાભ લઈ રહ્યા હતા, જેઓ તેનો લાભ લેવા લાયક ન હોય હતા આ છેતરપિંડીથી બચવા માટે રજીસ્ટ્રેશન કરતી વખતે રેશનકાર્ડની કોપી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે। પીએમ કિસાન સન્માન નિધિના રૂપિયા 2000નો હપ્તો પોર્ટલ પર રાશનકાર્ડ નંબર દાખલ કર્યા પછી જ ઉપલબ્ધ થશે। પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે નોંધણી દરમિયાન ફરજિયાત રાશનકાર્ડ સાથે દસ્તાવેજોની સોફ્ટ કોપીઓ પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે। તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે વિડીયોને અંત સુધી જરૂર જોજો, જેથી અમારા રોજના તાજા સમાચાર આપ સુધી સૌ પ્રથમ પહોંચી શકે।